नमस्कार विद्यार्थी मित्रों, आज आप जीशू धोरण दस गणित चैप्टर सात याम भूमिति स्वाध्याय 7.1। अहीं अपने बोर्ड की परीक्षा में आ चैप्टर कितना मार्क्स नु पूछा छे ते जोई लईए। तो सातमो चैप्टर बोर्ड की परीक्षा में 4 मार्क्स नु पूछा छे, जेमा 1 मार्क्स नो 1 प्रश्न અને 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે, એમ કુલ 4 માર્ક્સનો પૂછાય છે। હવે આપણે જોઈએ સ્વાધ્યાય 7.1 પ્રશ્ન 3। બિંદુઓ કૌંસમાં 1 5 કૌંસમાં 2 3 અને કૌંસમાં -2 -11 સમરેખ છે કે નહીં તે નક્કી કરો। સૌપ્રથમ આપણે આ બિંદુઓના નામ લખીએ। ધારો કે બિંદુ A 1 5, बिंदु बी 2 3 अने बिंदु सी -2 -11। એટલે કે આપણે બિંદુઓને A B અને C તરીકે વર્ણન કરીએ। હવે આપણે બિંદુઓ સમરેખ છે કે નહીં તે નક્કી કરવા માટે AB BC અને AC ની ગણતરી કરીએ। તો સૌપ્રથમ આપણે AB ની ગણતરી કરીએ। AB એટલે કે A અને B બિંદુઓના XM ની બાદબાકીનો વર્ગ અને YM ની બાદબાકીનો વર્ગ લઈ વર્ગમૂળ શોધીએ। સૌપ્રથમ બિંદુ A ને B ના XM ની બાદબાકી લઈશું 1 - 2 આખાનો વર્ગ વત્તા હવે વાય અમને બાદ બાકી કૌંસમાં 5 - 3 આખાનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 1 - 2 એટલે કે કૌંસમાં રહેશે -1 નો વર્ગ વત્તા 5માંથી 3 જાય તો 2 નો વર્ગ બરાબર -1 નો વર્ગ। એક કોઈ પણ ઋણ સંખ્યા હોય તેનો વર્ગ કરીએ તો તે ધન થઈ જાય વત્તા 2 નો વર્ગ 4 બરાબર વર્ગમૂળમાં 5। અહીં આપણે 5 નો વર્ગમૂળ ડાયરેક્ટ લખીશું 2.24। પછી દાખલો પૂરો થાય પછી તમને વર્ગમૂળ કેવી રીતે શોધવાનું તે શીખવાડીશ। આશરે હવે આપણે BC શોધીએ। તો BC બરાબર વર્ગમૂળમાં 2 અને C ના XM ની બાદબાકીનો વર્ગ એટલે કે 2 - 2 અહીંયા મોટા કૌંસમાં લઈએ નો વર્ગ વત્તા વાય આપણે બાદ બાકીનો વર્ગ 3 - 11 આખાનો વર્ગ એટલે કે એક્સ આપણે બાદ બાકીનો વર્ગ વત્તા વાય આપણે બાદ બાકીનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 - 2 એટલે કે વત્તા 2 - 2 આખાનો વર્ગ વત્તા 3 - 6 - 11 આખાનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 - 2 એટલે કે 4 - 4 - 16 11 - 3 - 14 નો વર્ગ બરાબર 196 - 16 6 - 6 - 12 પછી 1 - 9 - 10 - 6 6 - 6 - 12 - 1 અને 10 - 1 - 11 પછી 1 - 1 - 2 વર્ગમૂળમાં 212
212 નું વર્ગમૂળ કેવી રીતે મળે તે આપણે દાખલાને અંતે જોઈશું. અહીં આપણે ડાયરેક્ટ લખી દઈશું 14.56 આશરે. હવે જોઈશું આપણે એસી. એસી એટલે કે એ અને સી વચ્ચેનું અંતર બરાબર બિંદુ એ અને સી ના એક્સ એમની બાદબાકીનો વર્ગ મોટા કૌંસમાં બિંદુ એ નો એક્સ યામ 1 ઓછા સી નો એક્સ યામ ઓછા 2 આખાનો વર્ગ વત્તા વાય એમની બાદબાકીનો વર્ગ બિંદુ એ નો વાય યામ 5 ઓછા બિંદુ સી નો વાયમ ઓછા 11 કૌંસ પૂરો આખાનો વર્ગ બરાબર વર્ગમૂળમાં કૌંસમાં 1 ઓછા ઓછા વત્તા 2 1 વત્તા 2 આખાનો વર્ગ વત્તા કૌંસમાં 5 ઓછા ઓછા વત્તા 11 આખાનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 1 વત્તા 2 એટલે 3 3 નો વર્ગ વત્તા 11 ને 5 16 નો વર્ગ બરાબર અહીંયા આપણે લખી દઈશું વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 વત્તા 16 નો વર્ગ 256 256 વત્તા 9 એટલે કે 265 વર્ગમૂળમાં 265 બરાબર વર્ગમૂળમાં 265 બરાબર લગભગ 16.28 આશરે. હવે એબી બીસી અને એસી આ ત્રણે ત્રણનો ઉપયોગ કરીને બિંદુઓ એ બી અને સી સમરેખ છે કે નહીં તે જોવા માટે એબી બીસી અને એસી પૈકી જેના માપ ઓછા છે તે બેનો સરવાળો કરીએ. આપણે સૌપ્રથમ એબી અને બીસીનો સરવાળો કરીશું કારણ કે તે બેનું માપ એસી કરતાં ઓછું છે. તો એબી વત્તા બીસી બરાબર 2.24 એબીનું માપ વત્તા બીસીનું માપ છે 14.56 આ બંનેનો સરવાળો કરીએ તો 14.56 વત્તા 2.24 હંમેશા દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવે તે રીતે લખીને સરવાળો કે બાદબાકી કરવી. 6 અને 4 10 બધી 1 5 ને 6 ને 2 8 4 ને 2 6 1 16.80 અહીં આપણે એબી અને બીસી ના માપનો સરવાળો કર્યો છે તો આ 16.80 મળ્યા તે એસી જેટલા આવે છે એટલે કે 16.88 આવે છે નથી એટલે કે એબી વત્તા બીસી બરાબર એસી નથી. એબી વત્તા બીસી બરાબર 16.8 તેના બરાબર એસી નથી એટલે કે બિંદુઓ એ બી અને સી સમરેખ નથી. આપણે આગળ ચકાસણી કરવી હોય તો કરી શકીએ તે જ રીતે એબી અને એસીનો સરવાળો કરીએ એબી વત્તા એસી તો તે પણ બીસી જેટલો નથી તથા બીસી અને એસી નો સરવાળો પણ એબી જેટલો નથી એટલે કે બિંદુ એ બી અને સી માટે બિંદુઓ એ બી
અને સી એટલે કે આપેલ બિંદુઓ સમરેખ નથી, વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈશું વર્ગમૂળ શોધવાની રીત બોર્ડની પરીક્ષામાં કેલ્ક્યુલેટર એલાઉડ નથી માટે અહીં જે ગણતરી દર્શાવું છું તે ધ્યાનથી જોશો અહીં આપણે આ દાખલામાં જોઈ ગયા એકમાં વર્ગમૂળમાં 5 મળે છે એકમાં વર્ગમૂળમાં 212 અને એકમાં વર્ગમૂળમાં 265 ત્રણમાંથી કોઈ એક ગણતરી જોઈએ તો અહીંયા બીજી ગણતરી જોઈશું વર્ગમૂળમાં 212 છે એનો વર્ગમૂળ શોધીએ સૌપ્રથમ આપણે આ ત્રણ અંકોમાંથી પહેલો અંક ધ્યાનમાં લઈશું 2 તો એવી રીતે અહીંયા અંક લેવાનો કે જેથી તે સંખ્યાનો વર્ગ કરવાનો ધારો કે આપણે લઈએ 1 તો અહીંયા 1 લઈએ તો 1 નો વર્ગ કરવાનો 1 નો વર્ગ 1 2 થી નાનો છે એટલે આપણે 1 લઈ શકીશું હવે અહીંયા 1 લીધા તો આપણે ઉપર પણ 1 લઈશું અને અહીંયા સરવાળો કરીશું 1 અહીંયા જેટલા લીધા હોય તેટલા જ આપણે લઈશું તો 1 લીધા અને 1 નો વર્ગ 1 તે આપણે અહીંયા 2 ની નીચે લખીશું બાદબાકી કરીએ આ બાજુના અંકોનો સરવાળો કરવાનો છે અને અહીંયા બાદબાકી કરવાની છે 2 માંથી 1 જાય તો 1 ઉપરથી ઉતાર્યા 12 હવે બે અંકો આપણે ઉતારીશું 112 અહીંયા સરવાળો કરીશું 1 ને 1 2 હવે 2 ને બાજુમાં આપણે જેટલા અંક લખીએ ધારો કે 1 લખીએ તો અહીંયા પણ 1 અને 21 ગુણ્યા 1 આમ કરવાનું તો 21 એકા 1 એટલે 21 ધારો કે અહીંયા આપણે લઈએ 22 તો 22 તો 44 112 કરતા નાના છે જો આપણે લઈએ 23 તો અહીંયા 3 લીધા તો અહીંયા પણ 3 લેવાના 23 તારીખ 69 જે 112 કરતા હજુ પણ ઘણા નાના છે અહીંયા લઈએ 4 તો નીચે પણ 4 લેવાના તો 24 4 96 જે 112 ની નજીક છે ધારો કે 25 લઈએ તો 25 5 125 112 કરતા વધી ગયા માટે લઈશું આપણે 4 અહીંયા 4 લઈએ તો અહીંયા ઉપર પણ 4 લઈશું અને અહીંયા સરવાળો કરીશું અને 24 ગુણ્યા 4 કરીએ 24 4 96 બાદબાકી કરીએ ડાબી બાજુ અહીંયા સરવાળો કરવાનો છે અને જમણી બાજુ બાદબાકી કરવાની છે અહીંયા સરવાળો કરીએ 24 ને 4 28 અહીંયા બાદબાકી કરીશું અહીંયા લે 10 એટલે 12 થશે અને 0 10 ને 2 12 માંથી 6 જાય તો 6 0 ફરીથી 10 લઈશું 10 માંથી 9 જાય તો 1 અહીંયા 0 આગળ જોઈએ આપણે અહીંયા 16 વધ્યા છે હવે આપણે અહીંયા 28 તો છે એટલે કે 16 કરતાં મોટી સંખ્યા છે ને પછી પાછળ કોઈ અંક લઈએ ધારો કે 1 2 તો વધારે મોટી સંખ્યા થશે માટે આપણે અહીં 212 પછી દશાંશ ચિહ્ન મૂકીએ અને 2 0 મૂકીએ જેથી આપણે નીચે 2 અંક ઉતારી શકીએ અહીંયા ઉપરથી ઉતાર્યા 2 0 હવે થયા 1600 હવે 1600 થયા તો અહીંયા આપણે 28 છે તેની પાછળ જો 1 મૂકીએ તો 281 ગુણ્યા 1 કરવાના જો અહીંયા 2 મૂકીએ તો 282 ગુણ્યા 2 કરવાના 3 મૂકીએ તો 283 ગુણ્યા 3 અહીંયા 1600 નજીકનો અંક ક્યારે આવે છે તે જોઈએ જો આપણે 2 લઈએ તો 2 2 4 2 ધારો કે 300 નજીક છે 2 તારીખ 6 4 લઈએ તો 4 તારીખ 12 અહીંયા 5 લઈએ તો 5 તારીખ 15 એટલે જો આપણે 300 કરીએ તો 1600 ની નજીકનો અંક આવે છે 6 લઈએ તો 6 તારીખ 18 એટલે 1800 થઈ જશે વધી જશે માટે અહીંયા લઈશું આપણે 5 તો 5 વડે ગુણીને આપણે 1600 ની નીચે મૂકીશું પાછું પાછું 25 પછી 2 પાછું 40 ને 2 42 પછી 4 5 10 ને 4 14
આ બાજુ બાદબાકી કરવાની જમણી બાજુ બાદબાકી અને ડાબી બાજુ સરવાળો 285 + 5 એટલે કે 290 ને બાદબાકી કરીશું 10 માંથી 5 જાય તો 5 અહીં 9 માંથી 2 જાય તો 7 અહીંયા રહેશે 5 5 માંથી 4 જાય તો 1 અહીંયા આપણે અહીંયા 5 લીધા હતા દશાંશ ચિહ્ન મૂક્યા પછી તો અહીંયા પણ દશાંશ ચિહ્ન મૂક્યા પછી 5 મૂક્યા હતા તે લખીશું હવે ફરીથી આગળ ગણતરી કરીએ આપણા દેશમાં દશાંશ પદ્ધતિ છે એ દશાંશ પદ્ધતિમાં દશાંશ ચિહ્ન પછી બે અંક આપણે મૂકી શકીએ છીએ તો અહીંયા લાવવા માટે આપણે બીજા બે જીરો લઈશું અહીંયા બે જીરો નીચે ઉતારીએ 17500 થયા અહીંયા આપણે 290 છે એની પાછળ એક મૂકીએ તો એક વડે ગુણીએ બે મૂકીએ તો બે વડે ગુણવા પડે આમ આપણે અંદાજિત ગણતરી કરી જોઈએ તો ધારો કે 3 લઈએ તો 3 અને 300 ની ગણતરી કરીએ ધારો કે આશરે 3 તારી 9 4 લઈએ તો 4 તારી 12 5 લઈએ તો 5 તારી 15 થોડીક નજીક છે 6 લઈએ તો 6 તારી 18 તો લગભગ એની નજીકની કિંમત થાય છે જો અહીંયા આપણે લઈએ 6 તો અહીંયા નીચે પણ 6 લખવા પડે જો 17500 કરતા વધી જાય તો આપણે 5 લઈને ગણતરી કરવી પડે તો અહીંયા આપણે લઈશું 6 6 એ 6 એ 36 ને 0 છે એટલે 36 લખીશું 6 9 54 પછી 5 6 2 12 ને 5 17 17500 કરતા નાની સંખ્યા છે એટલે 6 ચાલશે તો એ 6 આપણે અહીંયા ઉપર લખેલા છે અહીંયા પણ આપણે 6 લખીશું ડાબી બાજુનો સરવાળો કરીએ 6 ને 6 12 29 2912 અહીંયા 10 9 4 10 માંથી 6 જાય તો 4 9 માંથી 3 જાય તો 6 64 શેષ વધે છે એટલે કે 212 નું વર્ગમૂળ 14.56 છે વર્ગમૂળમાં 212 = 14.56 આ રીતે ગણતરી કરી શકાય